હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ આજે તમને બનાવતા શીખવીશ સાઉથ સ્ટાઇલ સંભાર. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ પડે તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી મારા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ફ્રેન્ડ્સ, તો આજે બનાવશું સંભાર. તો સાંભાર બનાવવા માટે મેં અહીંયા 2 કપ દાળ જે 1 કલાક પહેલાં પલાળી લીધી છે, પલળી અને આ રીતના થઈ ગઈ. મેં તુવેર દાળ લીધેલી છે, સાંભારમાં સ્પેશિયલ તુવેર દાળ જ વપરાય છે. દાળ પલળીને તૈયાર છે. હવે આપણે આ 2 એકસરખા ખાના છે તો હું આ રીતના લઈશ. એકમાં હું દાળ નાખીશ અને એકમાં આપણે સબ્જી લેશું. સબ્જીમાં મેં સરગવાની શીંગ લીધી છે, જે આ રીતના ટુકડા કરી લીધા છે. સ્પેશિયલ સંભારમાં સરગવાની શીંગ ખાસ છે. અને સાથે મેં દૂધી લીધેલી છે, દૂધીના પણ નાના પીસ કરી લીધેલી છે. સાથે મેં ફૂલકોબી લીધેલ છે. ફ્રેન્ડ, સાંભારમાં તમે બીજી કોઈ સબ્જી નાખવી હોય તો રીંગણ છે, બીન્સ છે, એ પણ નાખી શકો છો. હવે એક ખાનામાં આપણે આ બધી શાકભાજી આપણે બાફવા નાખી દેશું. શાકભાજી બધા આપણે એક ખાનામાં બાફશું સાથે અને એક ખાનામાં આપણે દાળ મૂકશું. મેં કુકરમાં પાણી ગરમ કરવા મૂકેલું છે. એ ગરમ પાણી થોડું આપણે આ પલાળેલી દાળમાં નાખશું જેથી આપણી દાળ ફટાફટ બફાઈ જાય. અને દાળ બફવામાં જ આપણે હળદર નાખી દેશું જેથી આપણા દાળમાં સરસ કલર બેસી જાય. હવે દાળ આપણે બાફવા મૂકી દેશું. મેં કુકરમાં આ રીતના એક રિંગ મૂકેલી છે. રિંગ ઉપર આ રીતના 2 ખાના આપણે ઉપર નીચે મૂકી દેશું. શાકભાજીમાં પાણી નથી નાખવાનું. આપણે નીચે દાળના પાણીની સાથે જ આપણે સબ્જી બફાઈ જશે. હવે કુકર પેક કરી દેશું અને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે ચડવા દેશું. હવે આપણી દાળ અને આપણે સબ્જી છે, વેજીટેબલ્સ આપણે બાફવા મૂકેલા. વેજીટેબલ વગર પાણીએ આપણે પાણી નાખેલું નહોતું તો પણ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. જુઓ, આવા સરસ બફાઈ ગયા છે. હવે આપણે સંભારનો વઘાર કરશું. વઘાર માટે મેં વાસણમાં તેલ મૂકેલું છે. વઘાર માટે મેં આ બધી વસ્તુ લીધેલી છે. અડદની દાળ છે, રાઈ છે, આંબલીનું પાણી છે, 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે, બારીક સમારેલી ડુંગળી લીધેલી છે. અને આ રીતના ડુંગળી લાંબી ચીરીમાં કાપી અને બધા પત્તા અલગ કરી લીધેલા છે. 2 પ્રકારની ડુંગળી મેં લીધેલી છે. સાથે સંભાર મસાલો જ છે, લાલ મરચું છે, તમાલપત્ર અને લીમડો. તો પહેલાં આપણે રાઈ નાખશું. 1 ચમચી જેટલી રાઈ લીધેલી છે, રાઈ નાખીશ. સાથે અડદની દાળ પણ નાખી દઈશું. સાંભારનો અડદની દાળ સ્પેશિયલ છે. અડદની દાળનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે વઘારમાં અડદની દાળ ખાસ નાખવાની. હવે તમે જોઈ શકો છો કે આંબલી ડુંગળી થોડી ઘણી ચડવા આવી છે. હવે જે આપણે આ વેજીટેબલ બાફીને રાખેલા છે એ વેજીટેબલ બધા આપણે આમાં એડ કરી દેશું. સબ્જીમાં આપણે 2 ચમચી જેટલો આ સાંભાર મસાલો નાખશું. ફ્રેન્ડ્સ, આ સાંભાર મસાલો મેં ઘરે જ બનાવેલો છે. સાંભાર મસાલોનો વિડીયો પણ આપણે બનાવશું. અને જે આંબલીનો પલ્પ છે, આ મેં 3 ચમચી જેટલું આંબલીનું પાણી લીધેલું છે. ફ્રેન્ડ્સ, આ સાંભારમાં આપણે આંબલીનું પાણી ખાસ નાખવાનું. આંબલીના પાણીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ સબ્જી આપણે બધી મિક્સ કરી લેશું અને સબ્જી નાખવી થોડી આપણે હળદર નાખશું. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશ. ફ્રેન્ડ્સ, આમાં બીજા ખડા મસાલા આપણે કોઈ નાખેલા નથી, કારણ કે આપણા સાંભાર મસાલામાં બધા ખડા મસાલા આવી જાય છે એટલે આપણે વધારાના કોઈ ખડા મસાલા નાખવા જરૂરી નથી. અને હવે ફ્રેન્ડ્સ, આપણે બારીક સમારેલી ડુંગળી તો નાખેલી જ છે, પણ સાથે હું આ લાંબી ચીરીમાં સમારેલી ડુંગળી છે, ડુંગળી સમારી અને આ રીતના બધા એના પત્તા અલગ કરી લીધેલા છે.
આ નાખું છું. તમે હોટલમાં સંભાર ખાતા હશો તો તમે નોટ કર્યું હશે કે ખાવામાં તમે ડુંગળીના પત્તા આવતા હોય છે, અને ડુંગળીના પત્તા આ રીતના ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આપણો મસાલો બધો સરસ સંતળી અને તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલો આપણે દાળમાં નાખી દેશું. ફ્રેન્ડ્સ, આ બાજુ દાળ પણ મેં ધીમે ધીમે ગેસે ઉકળવા મૂકી દીધેલી. હવે આ બધો મસાલો આપણે દાળમાં એડ કરી દેશું. અને આ સાથે હું એક ચમચી જેટલો ગોળ નાખું છું. ફ્રેન્ડ્સ, ગોળ બિલકુલ ઓથનલ છે. જો તમારી ઈચ્છા પડે શેજગળો તમને સંભાર ભાવે તો નાખવાનું છે. સાવો સ્ટાઈલમાં જો તમે બનાવતા હોય સાંભાર તો એમાં ગોળ તો ખાસ નાખે છે. તો ફ્રેન્ડ્સ, હું પણ અહીંયા એક ચમચી જેટલો ગોળ નાખીશ. જો તમને પસંદ હોય તો નાખવાનો, ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સાંભાર થોડો વધારે ઘટ લાગે છે તો હું એક ગ્લાસ જેટલું એમાં પાણી નાખીશ. ફ્રેન્ડ્સ, સાંભારની સુપર ટેસ્ટી સુગંધ આવે છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું થયું છે. તો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખશું. ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. સુપર ટેસ્ટી સુગંધ પણ એટલી સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ થયો છે. હવે આપણે સર્વ કરશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સુપર ટેસ્ટી સાંભાર. આજે જ બનાવો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવો. ફ્રેન્ડ્સ, તમે ક્યારે ભાત સાથે સાંભાર ટ્રાય કર્યું છે? ભાત સાથે પણ સાંભાર ખૂબ જ સરસ લાગે છે, તો ક્યારેક ભાત સાથે પણ બનાવો. આ રીતના સાંભાર ફેમિલીને કંઈક અલગ લાગશે. ફ્રેન્ડ્સ, આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.